साबरकांठा जिल्लाना हिम्मतनगर नगरपालिकाना प्रमुख उपप्रमुखने 2.5 वर्ष पूर्ण थता नगरपालिकाना प्रमुख उपप्रमुखने चूंटणी योजवामां आवी हती। सदस्यो सहित संबंधीओए मीठाई खवडावी शुभेच्छाओ पाठवी हती। हिम्मतनगर नगरपालिकामां आश्रे छेल्ला 50 वर्षथी अहीं भाजपनुं शासन चाली आव्युं छे અને જેને લઈને અહીં ભાજપનું વર્ચસ્વ ચાલી આવ્યું છે। તો 2.5 વર્ષ પૂર્ણ થતાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી। જોકે વિવાદ વચ્ચે બંધબારણે પહેલાં તો ટાઉન હોલ ખાતે મિટિંગ યોજાઈ હતી, ત્યારબાદ વિધિવત રીતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વિમલ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ તરીકે સવજી પાટી તથા કારોબારીમાં જીનલ પટેલની વરણી કરાઈ હતી। પાલિકાના તમામ સદસ્યો સહિત સંબંધીઓએ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી। તો નવીન પ્રમુખે શહેરના વિકાસના જે કામ બાકી રહ્યા છે, જે શહેરીજનોની માંગ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ પટેલ, તેમજ બેનની મહામંત્રીશ્રીઓ અને મહેન્દ્રસિંહજી તથા વિજયભાઈ પંડ્યાના સંકલનના આશીર્વાદથી જે હિંમતનગર નગરપાલિકાના અધ્યક્ષ તરીકે મારી તેમજ ઉપાધ્યક્ષ તરીકે જે સવજીભાઈની વરણી કરવામાં આવી છે તે બદલ તેમનો સૌનો આભાર માનું છું। અને હિંમતનગર શહેરને જે પૂર્વ પ્રમુખોએ જે દોરી સંચાર આપીને જે સારો વહીવટ આપ્યો હતો, એ જ પ્રમાણે હિંમતનગર શહેરને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય, રોડ રસ્તા પાણીની સવલતોમાં નાગરિકોની સુખાકારી કેવી રીતે વધે, તે માટેના હું અને મારા 36 પાલિકાના સદસ્યો તેમજ પાલિકાનો સ્ટાફ સૌ મળી અને આગામી 2.5 વર્ષ માટે એક રોડમેપ બનાવી અને આદરણીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ તેમજ અન્ય પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી અને શહેરને વધુ સારી સવલતો આપીશું। વિવાદ વચ્ચે આપનો નિમણૂક થઈ છે? કોઈ વિવાદ છે નહીં, બધા જ પાર્ટીના સદસ્યો છીએ અને એક મેક સાથે જ છીએ।